કેમછો વિદ્યાર્થી મિત્રો, શ્રી સર્વોદય પ્રાથમિક શાળા સુરેન્દ્રનગર હોમ લર્નિંગ માં આપ સૌનો સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 ગણિત માં પ્રકરણ 4 ભૂમિતિના પાયાના ખ્યાલ એમાં આજે આપણે સ્વાધ્યાય 4.2 નો અભ્યાસ કરીશું. સૌપ્રથમ સ્વાધ્યાય 4.2 માં દાખલા નંબર 1 નીચેના વક્રનું પહેલું ખુલ્લા અને બીજું બંધ વક્રમાં વર્ગીકરણ કરો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને 5 આકૃતિ આપવામાં આવેલી છે. તો એ આકૃતિમાં એને આપણે સમજીને કહેવાનું છે કે કઈ આકૃતિ ખુલ્લા વક્રની છે અને કઈ આકૃતિ બંધ વક્રની છે. તો ખુલ્લો વક્ર એટલે શું કે જેના છેડાઓ એકબીજા સાથે જોડાતા ન હોય તેવા વક્રને ખુલ્લો વક્ર કહેવાય. અને બીજું છે બંધ વક્ર, તો જેના છેડાઓ એકબીજા સાથે જોડાયેલા હોય તો તેને આપણે કહીએ છીએ બંધ વક્ર. તો અહીંયા આપણે જોવાનું છે તો ખુલ્લા વક્રમાં શું હતું કે જે તે આકૃતિ આપણને આપેલી હોય એના છેડાઓ જો જોડાય એકબીજા સાથે જોડાયેલા ન હોય તો એ ખુલ્લો વક્ર કહેવાય. તો આકૃતિ એ માં આપણે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો તો આના તમને એમ થાય કે આ બે છેડા છે તો એકબીજા સાથે જોડાયેલા છે, પરંતુ એ આકૃતિના બીજા બે છેડા છે એ આ આકૃતિમાં બીજા કોઈ છેડા સાથે જોડાયેલા નથી. તો આ એક આકૃતિ કે સેન્ટ થશે ખુલ્લા વક્રની, બરાબર, કે એમાં જે બે છેડાઓ છે એ એકબીજા સાથે જોડાયેલા નથી. આકૃતિ બી જોઈએ તો એમાં આપણને વક્રની એવી આકૃતિ આપેલી છે, પરંતુ તમે જોઈ શકો છો કે આ કોઈ છેડાઓ ખુલ્લા દેખાય છે નથી દેખાતા, બંને છેડાઓ અહીંયા એકબીજાને ભેગા થઈ જાય છે. તો આ આકૃતિ થઈ બંધ વક્રની, બરાબર. એવી રીતે આકૃતિ નંબર સી જોઈએ તો એમાં શું છે, એમાં જુઓ તો આકૃતિના બે છેડા છે એકબીજા સાથે જોડાયેલા છે કે નથી, તો અહીંયા આપણને એ બે છેડા જોડાયેલા જોવા મળતા નથી, માટે આ પણ કેવું થશે ખુલ્લો વક્ર થશે. એના પછી ત્રિકોણની આકૃતિ આપેલી છે, ત્રિકોણના ત્રણે ત્રણ જે છેડાઓ છે બધા એકબીજા સાથે જોડાયેલા છે, માટે આને કહી શકાય બંધ વક્ર. એવી જ રીતે આ આકૃતિ આપેલી છે ઈ, તો એમાં પણ એના ચારે છેડા એકબીજા સાથે જોડાયેલા છે. તો આ ઉપરથી આપણે જવાબ સ્વરૂપે એવું લખી શકીએ કે આકૃતિ નંબર એ અને આકૃતિ સી આ બે કેવા વક્ર છે, ખુલ્લા વક્ર છે, એકબીજાના છેડાઓ જોડાયેલા નથી. અને બી ડી અને ઈ આ ત્રણેય જે છે એ બંધ વક્રની આકૃતિ છે. હવે આપણે દાખલા નંબર 2 જોઈએ. નીચેની પરિસ્થિતિ દર્શાવતી રફ આકૃતિ દોરો. એમાં બે કીધું છે, એક છે ખુલ્લા વક્રની આકૃતિ અને બીજું છે બંધ વક્રની આકૃતિ. આપણે દાખલા નંબર 1 માં જોયું કે કેવી આકૃતિને ખુલ્લો વક્ર કહી શકાય કે જેના છેડાઓ એકબીજા સાથે જોડાયેલા ન હોય તેને આપણે ખુલ્લો વક્ર કહેતા. તો આપણે એવી આકૃતિ દોરશું કે જેના બે છેડાઓ એકબીજા સાથે જોડાયેલા નહીં હોય. બરાબર, તો આ આકૃતિ છે તો અહીંયા બે છેડાઓ છે એકબીજા સાથે જોડાયેલા નથી, માટે આ ખુલ્લા વક્રની આકૃતિ કહેવાય. બીજું છે બંધ વક્ર, તો બંધ વક્રમાં શું હતું કે જેના છેડાઓ એકબીજા સાથે જોડાયેલા હોય તેને આપણે બંધ વક્ર કહેતા. તો એની આપણે આકૃતિ દોરીએ. બરાબર, તો આ આકૃતિમાં એના છેડાઓ એકબીજા સાથે જોડાયેલા છે. હવે આ હતું દાખલા નંબર 2. હવે આપણે જોઈએ દાખલા નંબર 3. કોઈ પણ બહુકોણ દોરી તેનો અંદરનો ભાગ છાયાંકિત કરો. બહુકોણ એટલે શું, તો જેના બે કરતા વધારે ખૂણાઓ મળતા હોય, બરાબર, એવી આકૃતિ કે જેને કહેવાય બહુકોણ. તો એમાં ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષટ્કોણ, સપ્તકોણ કોઈ પણ આકૃતિ આવી શકે બહુકોણ, બરાબર, એટલે કે બે કરતા વધારે ખૂણા એમાં હોવા જોઈએ. તો અહીંયા શું કીધું છે, તો બહુકોણ આપણે દોરવાનું છે અને તેનો અંદરનો ભાગ આપણે છાયાંકિત કરવાનો છે. અહીંયા આપણે પહેલા ચતુષ્કોણની આકૃતિ લઈએ. ચતુષ્કોણ એટલે ચાર ખૂણા દર્શાવતી હોય તેવી આકૃતિ. હવે વિદ્યાર્થી મિત્રો,
કોઈ પણ આકૃતિ હોય એના મુખ્ય ત્રણ ભાગ એક એનો અંદરનો ભાગ બીજો એની હદ બરાબર જે સપાટી છે એ અને ત્રીજો એનો બહારનો ભાગ તો અહીંયા આપણે શું કીધું છે અંદરનો ભાગ છાયાંકિત કરવાનો કીધો છે એ પહેલા આપણે નામ આપી દઈએ B U R અને S હવે છાયાંકિત કરો એટલે કોઈ પણ ડિઝાઇન તમે અંદર દોરી શકો બરાબર નહીં